आज रोज डीसा शहर में कार्यरत आदर्श प्राथमिक शाला खाते विज्ञान मेला आयोजन कर 135 बधु विद्यार्थी 55 जटली कृति रजू करती। भारत देश में विज्ञान द्वारा थता लाभों प्रत्येक समाज में जागृति लावा और वैज्ञानिक विचारसरणी जागृत करने हेतु राष्ट्रीय विज्ञान और प्रौद्योगिकी परिषद और विज्ञान तमज प्रौद्योगिकी मंत्रालय भारत सरकार उपक्रमे दर वर्षे फेब्रुआरी 28 दिवसे भारत में उजा है। फेब्रुआरी 28 दिवसे सीवी रामन द्वारा પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી। આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રત્યે સજાગ રાખવાનો છે। આ દિવસે બધી જ વિજ્ઞાન સંસ્થાઓ જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે। મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોના વક્તવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે। વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત પણ કરવામાં આવે છે। વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં 135 પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ 95 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પણ આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલા કૌશલ્ય વિજ્ઞાનમાં બતાવી કૃતિઓ રજૂ કરી હતી। આજે વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા અલગ અલગ પ્રયોગો થકી કૃતિઓ બનાવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ 95 જેટલી કૃતિઓ બનાવી વિજ્ઞાન ક્ષેત્રે ભારત દેશ કેટલો આગળ છે તેની પાંખી ઝલક કરાવી હતી। આજે યોજાયેલા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જે વિજ્ઞાન મેળાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિજ્ઞાન મેળાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।